નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસઓજી પોલીસની ટીમે ઓયો હોટલમાં દરોડા પાડી રાજસ્થાની કોલેજિયન યુવાને એમડીના મસમોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. તો તેની પાસે એમડી મંગાવનાર હિન્દુ નેતા તરીકે ઓળખ આપનારા વિકાસ આહિર તથા અન્નુ અને રેહાને પણ એસઓજી પોલીસની ટીમે ઉંચકી લીધા હતા. મુંબઈ તરફ ભીસવત્તા રાજસ્થાનથી એમડી મંગાવવાની મોડસ ઓપરેન્ડીને પણ પોલીસે શોધી કાઢી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સુરત પોલીસ સફળ બનાવી રહી છે, ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈ અશોક ચૌધરીને માહિતી મળી હતી કે ઉધના દરવાજાથી ખટોદરા કોલોની જતા રસ્તા પર આવેલા કોમ્પ્લેક્ષની ગ્રાન્ડ વિલા નામની ઓયો હોટલમાં એક રાજસ્થાની કોલેજિયન યુવાન રોકાયો છે અને તે એમડીની ડિલિવરી કરવા આવ્યો છે. જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે હોટલમાં રૂમમાં દરોડા પાડતા ત્યાંથી રાજસ્થાનની એમડીની ડિલિવરી કરવાયેલા કોલેજિયન યુવાન પેડલર ચેતન કિશનલાલ સાહુને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 35 લાખ રૂપિયાની કિંમતનો એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો. તો ચેતન સાહુ પાસેથી ડ્રગ્સ, મોબાઈલ ફોન અને સ્વિફ્ટ મોટરકાર કબજે કરાઈ હતી. તો કોલેજિયાની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તે રાજસ્થાનના પ્રતાપ ભટ્ટી જાવેદ નામના ઇસમ પાસેથી આ ડ્રગ્સ લઈ કારમાં સુરત આવ્યો હતો અને ઓયો હોટલમાં રોકાયો હતો. ચેતન સુરતના ભાઠેના ખાતે રહેતા અનુ લાકડાવાલા તથા ખટોદરા કોલોનીમાં રહેતા વિકાસ શંકર આહિર અને રેહાન જમીન અંસારીને ડ્રગ્સની ડિલિવરી આપવાની હોવાની વાત કરતા મોડી સાંજે એસઓજીએ હિન્દુ નેતા તરીકે ઓળખ આપનારા વિકાસ આહિર તથા ભાઠેનાના અનિસ ખાન ઉર્ફે અનુ લાકડાવાલા અને રેહાન અંસારીને પણ દબોચી લીધા હતા. તો ડ્રગ્સ મોકલવા રાજસ્થાન પ્રતાપગઢના જાવેદને વોન્ટેડ જાહેર કરાયો છે. ગઈકાલે તારીખ 21 જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે. આ બાતમીના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર સાહુ, જેના 22 વર્ષ ઉંમર છે, એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો, મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા, પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો એ બીજા બે મેઇન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા, જેમાં એક અનિસ કરીને નામ છે, અનિસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા. આ બે ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરનો બી ગુનો એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર, આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી શીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે. જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે, કુલ 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બીજા એના જો 7 આરોપીએ બીજા ક્યાંથી ઓર કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે. વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ, આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડ્યા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે જો ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાયા છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનુ અનિસ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે, 5-6 પાર્લરો છે, આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ અને સાથોસાથ અમુક જગ્યાએ આ લોકો એના જો ગ્રાહકો છે એના 2-વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે. એટલે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરતા કરે છે જો એ તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે. આપ આગે ભી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે, આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ 2024 વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડથી વધુ ના મુદ્દા માલકો 37 કેસીસમાં પોલીસે પકડી, જેમાં કરીબ 85 જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે જો એ અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે, કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે
જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જે પ્રોપર્ટી અમે લોકો સીઝ કરી શકીએ. મુંબઈ તરફથી એમડી ડ્રગ્સ આવતો હોય જ્યાં પોલીસને વિશ્વસ્તા એમડી ડીલરો દ્વારા હવે રાજસ્થાનથી એમડી મગાવવાની શરૂઆત કરાય છે, ત્યારે એમડી ડીલરોની આ નવી મોડસ ઓપરેન્ડીને પણ એસઓજીની ટીમે શોધી કાઢી છે. બ્યુરો રિપોર્ટ, જી10 ન્યૂઝ.